વેલકમ ટુ આઈસીડી. આજે 11 જાન્યુઆરી 2020. તો શરૂ કરીએ આજના કરંટ અફેર્સ. પ્રશ્ન 1. 2021ની વસ્તી ગણતરીની શરૂઆત ક્યારથી કરવામાં આવશે? એનો સાચો જવાબ છે 1 એપ્રિલ 2020. 2021ની વસ્તી ગણતરીની શરૂઆત 1 એપ્રિલ 2020ના રોજ થશે. તો 30 સપ્ટેમ્બર સુધી આ વસ્તી ગણતરી ચાલશે. આ વસ્તી ગણતરીમાં ઘરના મુખ્ય માણસનો મોબાઈલ નંબર, પીવાના પાણીના સ્ત્રોત, શૌચાલય, ટેલિવિઝન, વાહન, ઇન્ટરનેટ આ રીતે કંઈક 31 પ્રશ્ન પૂછવામાં આવશે અને એની માહિતી મેળવવામાં આવશે. 2021ની વસ્તી ગણતરી ડિજિટલ સ્વરૂપે કરવામાં આવશે, એટલે કે કાગળ પેનનો ઉપયોગ ન કરતા મોબાઈલ કે ટેબ્લેટનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કરીને કાગળનો પણ બચાવ થશે. પ્રશ્ન 2. વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? એનો સાચો જવાબ છે 10 જાન્યુઆરી. આ હતો વિશ્વ હિન્દી દિવસ 10 જાન્યુઆરી. તો રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? રાષ્ટ્રીય હિન્દી દિવસ 14 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. વિદેશોમાં હિન્દી ભાષાનું મહત્વ સમજાવવા માટે દર વર્ષે 10 જાન્યુઆરીના રોજ વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવે છે. સૌ પ્રથમ વખત 2006માં નાગપુર ખાતે વિશ્વ હિન્દી દિવસ મનાવવામાં આવ્યો હતો અને ત્યારથી દર વર્ષે આ દિવસ 10 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. પ્રશ્ન 3. હાલમાં સંસદમાં પસાર કરવામાં આવેલ નાગરિકતા સંશોધન અધિનિયમ ક્યારથી લાગુ કરવામાં આવ્યો? એનો સાચો જવાબ છે 10 જાન્યુઆરીના રોજ. નાગરિકતા સંશોધન અધિનિયમ સંસદના શિયાળુ છત્રમાં પસાર કરવામાં આવ્યો હતો. પ્રશ્ન 4. હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2020માં ભારત કયા ક્રમે છે? એનો સાચો જવાબ છે 84મા ક્રમે. માલદીવ 61મા ક્રમે છે. ભૂતાન 89મા ક્રમે. શ્રીલંકા 97મા. બાંગ્લાદેશ 98મા. નેપાળ 101મા. પાકિસ્તાન 104મા ક્રમે. તો અફઘાનિસ્તાન 107મા ક્રમે છે. 2019માં ભારત 86મા ક્રમે હતું, જ્યારે 2020માં 84મા ક્રમે છે. પ્રથમ ક્રમે જાપાન છે, જે પાસપોર્ટ દ્વારા વગર વિઝાએ 191 દેશોમાં મુસાફરી કરી શકે. બીજા ક્રમે સિંગાપોર છે, જે તેના પાસપોર્ટ દ્વારા વગર વિઝાએ 190 દેશોમાં મુસાફરી કરી શકાય, જ્યારે ભારત જે પાસપોર્ટ દ્વારા વગર વિઝાએ 58 દેશોમાં મુસાફરી કરી શકે અને જેનો ક્રમ છે 84મો. પ્રશ્ન 5. વિશ્વ બેંક દ્વારા 2020 માટે ભારતના વિકાસ દરનું અનુમાન કેટલું રાખવામાં આવ્યું છે? એનો સાચો જવાબ છે 5%. વિશ્વ બેંક દ્વારા ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ 2020માં ભારતનો વિકાસ દર 5% અને 2021માં વિકાસ દર 5.8% રહેશે એવું અનુમાન લગાવવામાં આવ્યું છે. વર્લ્ડ બેંકની સ્થાપના જુલાઈ 1944માં બ્રિટન વુડ સંમેલનના આધારે થઈ હતી. એનું મુખ્યાલય વોશિંગ્ટન DC ખાતે. તો અધ્યક્ષ ડેવિડ માલપસ છે. MD અને મુખ્ય નાણાકીય અધિકારી અંશુલા કાંત છે. પ્રશ્ન 6. સુપ્રીમ કોર્ટ અનુસાર ઇન્ટરનેટ એ કયા અનુચ્છેદ હેઠળ મૂળભૂત અધિકાર છે? એનો સાચો જવાબ છે 19. મૂળભૂત અધિકારોનો સમાવેશ બંધારણના 3જા ભાગમાં અનુચ્છેદ 12 થી અનુચ્છેદ 35માં કરવામાં આવેલ છે. પ્રશ્ન 7. RBI દ્વારા નિયમોને સુધારીને કઈ સુવિધાને KYC માટે જોડી દીધેલ છે? એનો સાચો જવાબ છે વિડીયો આધારિત ગ્રાહક ઓળખાણ. RBIએ KYCના નિયમોમાં ફેરફાર કર્યા છે. આ અંતર્ગત VCIP એટલે કે વિડીયો કસ્ટમર આઈડેન્ટિફિકેશન પ્રોસેસને મંજૂરી આપવામાં આવી છે. હવે બેંકો કે અન્ય લોન આપનાર સંસ્થાઓ વિડીયો બેઝ આઈડેન્ટિફિકેશન પ્રોસેસનો ઉપયોગ KYC માટે કરી શકશે. આ સાથે હવે લોકોએ KYC માટે બેંકો કે અન્ય સંસ્થામાં જવું પડશે નહીં. આથી સમય બચશે અને KYC કરવાનું પણ સરળ બનશે. વાત આવી છે RBIની. તો RBIની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ, મુખ્યાલય મુંબઈ ખાતે અને ગવર્નર છે શક્તિકાંત દાસ. પ્રશ્ન 8. કયા રાજ્યની સરકાર દ્વારા અમ્માવોડી યોજના શરૂ કરવામાં આવી છે? એનો સાચો જવાબ છે આંધ્રપ્રદેશ. આ યોજના હેઠળ ગરીબ માતાઓના બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 80 લાખ બાળકોની
43 લાખ માતાઓના ખાતામાં વાર્ષિક 15,000 રૂપિયા નાખવામાં આવશે, જેથી કરીને એના બાળકોને સારું શિક્ષણ મળી રહે. આંધ્રપ્રદેશની રાજધાની હૈદરાબાદ છે, મુખ્યમંત્રી YSR જગનમોહન રેડ્ડી અને રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદ્રન. પ્રશ્ન 9, મિલન 2020 નૌસેના બહુપક્ષીય યુદ્ધ અભ્યાસનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવશે? એનો સાચો જવાબ છે વિશાખાપટ્ટનમ. દર 2 વર્ષે આ યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવે છે. 41 દેશોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેમાંથી 30 દેશોએ આવવાની પુષ્ટિ કરી છે. પ્રશ્ન 10, ભારતે શ્રીલંકા સામે લગાતાર કેટલામી સિરીઝ જીતી છે? એનો સાચો જવાબ છે 12મી. ભારતે શ્રીલંકાને ત્રીજી અને અંતિમ T20 મુકાબલામાં 78 રનથી હરાવીને 3 મેચની સિરીઝમાં 2-0 સિરીઝ જીતી છે. આ 12 વર્ષોમાં ભારત એ શ્રીલંકા સામે એક પણ સિરીઝ હાર્યું નથી. આ હતા આપણા ડેઈલી કરંટ અફેર્સના મોસ્ટ IMP 10 પ્રશ્નો. જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો અને મિત્રો સુધી શેર કરો. આભાર.